ધૂળેટીનો પર્વ હતો અને દેશભરમાં ધૂળેટીની ધામધૂમપૂર્વક ઉજવણી છે તે કરવામાં આવી હતી. ગુજરાતમાં પણ તેની ઉજવણી કરવામાં આવી. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો દાહોદના ઝાલોદમાં રણિયારમાં ભગવાન રણછોડરાયના મંદિરમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું. માત્ર દાહોદ જ નહીં, દૂર દૂરથી લોકો દર્શન માટે અહીં આવતા હોય છે. અને આ મેળાની વિશેષતા એ છે કે મંદિરના પટાંગણમાં 1 ફૂટ પહોળો અને 5 થી 6 ફૂટ લંબાઈનો એક મોટો ખાડો તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આ ખાડામાં 52 લાકડાના મોટા કોલસા સળગાવીને અંગાર પાડવામાં આવે છે. આ પ્રસંગે બધા આદિવાસી લોકો પોતાના હાથમાં નાળિયેર લઈને પાણીનો ઘડો અથવા તો લોટો લઈને ઉઘાડા પગે અંગારા પર 7 વાર એક છેડેથી બીજે છેડે ચાલતા હોય છે. અગ્નિદેવને પગે લાગે છે, નાળિયેર વધારે છે. શ્રદ્ધા સાથે પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરતા આદિવાસીઓ ધગધગતા અંગારા ઉપર ઉઘાડા પગે ચાલીને બહાર નીકળી જાય છે, છતાં પણ તેમના પગ દાઝતા નથી. એક જ દિવસના હજારો લોકો આ મંદિરની મુલાકાત લે છે. સવા લાંબી, સવા પોળી અને સવા 5-8 ઊંડી એક ચૂલ ખોદવામાં આવે છે. આ ચૂલની અંદર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોના અને શહેરી વિસ્તારોના ભક્તજનો, ગ્રામજનો શ્રી રણછોડરાયજીની પોતાની માનતા લઈ અહીંયા ચૂલ ચાલવા આવે છે. સૌથી પહેલાં ઠંડી ચૂલ ચાલવામાં આવે છે, જેની અંદર અંગારા સળગાવ્યા પહેલાં જેની માનતા ઠંડી ચૂલ ની હોય તેઓ ઠંડી ચૂલ ચાલીને રણછોડજી આગળ પોતાની માનતા પૂરી કરતા હોય છે. ઠંડી ચૂલ સવારે 11 વાગે જે મંદિરના દરબારની આગળ જ 5.25 ફૂટ લાંબી અને 2.25 હાથ ઓળી ચૂલ ખોદવામાં આવે છે. તેમાં સવારે 11 વાગે ભાવિક ભક્તો ત્યાં આવે છે અને ઠંડી ચૂલ ચાલી અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. આ ચૂલની અંદર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના તમામ ગામડાઓમાંથી ભાવિક ભક્તો આવી અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. પરંપરા મુજબ રણછોડરાયની કૃપાથી માનતા માને છે લોકો અને ચૂલનો મેળો ચૂલના મેળામાં ચાલે છે માનતા રાખી. અને ઠંડી ચૂલ ચાલે અને ગરમ ચૂલ છે. ગરમ ચૂલ ચાલવાથી કોઈને કોઈ પ્રકારની ઈજા થતી નથી અને રણછોડરાય એમની માનતા પૂરી કરે છે. ઘણિયાર ગામમાં હોળીના બીજા દિવસે ચૂલનો મેળો થતો હોય છે. આ ચૂલ મેળાની એવી ખાસ દાહોદ જિલ્લાના ભરતો ચૂલનો મેળો. ચૂલના મેળામાં બપોર સુધી વિવિધ સ્થળોથી લોકો એકઠા થાય છે. આ મેળાની વિશેષતા એ છે કે તેમાં 1 ફૂટ પહોળો અને 5 થી 6 ફૂટ લાંબો એક મોટો ખાડો ખોદીને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આ ખાડામાં 52 લાકડાના મોટા કોલસો, કટકા વગેરે સળગાવીને અંગારા પાડવામાં આવે છે. આ પ્રસંગે બધા લોકો પોતાના હાથમાં નાળિયેર લઈને પાણીનો ઘડો અથવા લોટો લઈને ઉઘાડા પગે અંગારા પર 7 વાર એક છેડાથી બીજા છેડે ચાલે છે. ત્યારબાદ અગ્નિદેવને પગે લાગી નાળિયેર વધારે છે. ધગધગા અંગારાના ઉપર ઉઘાડા પગ પર ચાલી બહાર નીકળી જાય છે, છતાં તેમના પગ પર થોડા પણ દાસતા નથી અને લોકો પોતાના બાળકો અને પ્રાણીઓના ઢોરઢાર રક્ષણ માટે અગ્નિદેવતાની બાધા રાખે છે. આ અંગે લોકોની મેળાની આયોજન અને લોકો બહુ સારી રીતે આયોજન થતું હોય છે અને આ વિશેષતા છે. આ વર્ષોથી આ પ્રથા ચાલતી હોય છે. નીલુ રોડિયા, ન્યૂઝ કેપિટલ, દાહોદ.